ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણ નહીંવત જેવું છે પરંતુ દિવાળીના તહેવારો પહેલા જ સમગ્ર દેશ માટે બ્રિટનમાં કોરોનાના નવા એ વાય ફોર પોઈન્ટ ટુ વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે આ ખતરનાક વેરિયન્ટની પણ એન્ટ્રી થતાં ભારતમાં આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે કોરોનાની વેક્સિન આ નવા વેરિયન્ટ સામે સુરક્ષા આપવામાં સક્ષમ છે કે નહીં અથવા કેટલી અસરકારક છે એ વિશે અભ્યાસ થઈ રહ્યો છે ભારત બાયોટેક દ્વારા નિર્મિત સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનને હજુ સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે એ માન્યતા આપી નથી આગામી ચોવીસ કલાકમાં કોવેક્સિનને ડબલ્યુએચઓ દ્વારા ઇમરજન્સી મંજૂરી આપવામાં આવે તેવી સંભાવના છે જો આમ થશે તો કોવેક્સિન લેનાર ભારતીયોને વિદેશ જવાની બાબતે ઘણી રાહત થશે કોવેક્સિનને માન્યતા મળી જાય તો કોવેક્સિન લેનારા ભારતીયોને વિદેશમાં પ્રવેશ વખતે ક્વોરન્ટાઇન સહિતના નિયમોમાંથી મુક્તિ મળી શકે છે જામનગર શહેરમાં પીજીવીસીએલની સાડત્રીસ ટુકડીઓએ વિવિધ વિસ્તારોમાં વીજ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું કુલ એક હજારથી વધુ વીજ જોડાણોમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું હતું જેને પગલે વીજ ચોરી કરનાર આસામીઓને કુલ પચાસ લાખથી વધુ રકમના પુરવણી બિલ ફટકારવામાં આવ્યા હતા જામનગર પોલીસ દ્વારા દરેડ જીઆઈડીસી વિસ્તારમાંથી દિલીપ નથુભાઈ પ્રસાદ નામના બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો હતો

પેમ્પલેટ ડિસ્ટ્રિબ્યુશન દ્વારા પણ આ વિષયના ડોર ટુ ડોર અવેરનેસ માટેનું અભિયાન હાથ ધરાયું હતું ઓનલાઈન કાર્યક્રમો સહિત કુલ એક લાખ પંદર હજાર લોકોને તેમના કાનૂની અધિકારોથી માહિતગાર કરવામાં આવ્યા હતા